નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં જોઈશું બેલિફની મુખ્ય પરીક્ષા માટેની શોર્ટ નોટ, એટલે કે ટૂંક નોત, જે લોક અદાલત વિશે બેલિફની મુખ્ય પરીક્ષામાં પૂછાય તો તમારે કઈ રીતે લખવું એ બાબતે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. બેલિફની મુખ્ય પરીક્ષામાં લોક અદાલત વિશે ટૂંક નોંધ પૂછાય તો તમે લોક અદાલત વિશે તમને થોડી ઘણી જાણકારી હોવી જરૂરી છે, એને લગતું તમે લખી શકો છો. તો જોઈએ ટૂંક નોંધ છે લોક અદાલત. લોક અદાલત એ ભારતીય ન્યાય ખાતાની એક ખાસ વિશેષતા છે. લોક અદાલત એ કેસોના ઝડપી નિકાલ માટેનો એક ઉપાય છે, એટલે કે હાઈકોર્ટ દ્વારા જે તે ગુજરાત લેવલે GLSA એટલે કે ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમાધાનકારી અને પક્ષકારોને સંતોષ થાય તે રીતે સિવિલ કે ક્રિમિનલ કેસોમાં લોક અદાલત દ્વારા સમાધાન કરાવવામાં આવે છે. લોક અદાલત એ દીવાની દાવા અને જમીનને લગતી તકરારમાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જે જમીનને લગતા દાવા છે એમાં જે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જાય, જમીનની વ્યવસ્થિત વહેંચણી થઈ જાય તો લોક અદાલતમાં તેનું બંને પક્ષોની હાજરીમાં સમાધાન થઈ શકે છે. ગરીબો માટે કાનૂની સહાય અને લોક અદાલત એ બંને ઝડપી ન્યાય અપાવી શકે છે. ગરીબો માટે એટલે કે જેની આવક, વાર્ષિક આવક 1 લાખ રૂપિયા કરતાં ઓછી હોય, તો આવકના દાખલાને આધારે ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા મફત કાનૂની સહાય એટલે કે વકીલ રોકી શકવાની કોઈની પાસે સગવડ ન હોય કે વકીલને ચૂકવવા માટે પૈસાની સગવડ ન હોય, તો આવકના દાખલાને આધારે જે તાલુકા કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ કે હાઈકોર્ટમાં કાનૂની સહાયમાં જે પણ વકીલનું નામ ચાલતું હોય એને સરકાર તરફથી ક્વાર્ટરલી એટલે કે 3 મહિને પૈસા ચૂકવવામાં આવે છે, અને જે વકીલનું નામ હોય એ વકીલ મફત કાનૂની સહાય માટે કોઈ પણ વ્યક્તિએ અરજી કરેલી હોય તો એને એ વકીલ આપવામાં આવે છે. એ કોઈ પણ ફી લીધા વગર એ કેસ એનો લડે છે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1887 કલમ 19 પેટા કલમ 3 મુજબ લોક અદાલતમાં કેસનો નિકાલ અથવા સમાધાન કરતા પહેલા જે તે અદાલતની હકુમતમાં આવે છે કે નહીં તે જોવામાં આવે છે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1887 કલમ 19 પેટા કલમ 3 મુજબ જે અદાલતની હકુમત લાગતી હોય એ કેસ એમની હકુમતમાં આવે છે કે કેમ તે સૌ પ્રથમ જોવામાં આવે છે. લોક અદાલત એ એક વિશિષ્ટ પ્રકારની વ્યવસ્થા છે. લોક અદાલત એ લોકોના સમજ્યા મુજબ લોકોની અદાલત નથી, પણ લોકો માટેની અદાલત છે. એટલે કે લોકો માટેના જે સમાધાનકારી કેસો હોય તેના ઝડપી નિકાલ માટે અને બંને પક્ષકારોને સંતોષ થાય એ રીતે એ કેસોનો નિકાલ કરવામાં આવે છે. લોક અદાલત એ ગ્રામ પંચાયત કે ન્યાય પંચાયત નથી, એટલે કે આ કોઈ ગ્રામ પંચાયત કે ન્યાય પંચાયત નથી, પરંતુ
જે તે અદાલતમાં જ રજાના દિવસે લોક અદાલતનું આયોજન થાય છે, એટલે કે બીજો ચોથો શનિવાર હોય કે મહિનાનો કોઈ પણ રવિવાર હોય, જ્યારે પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવે કે આ તારીખે લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે તો અગાઉથી તેની તૈયારીઓ કરવામાં આવે છે। લોક અદાલત એ ફક્ત બે પક્ષો વચ્ચે પોતાની સહમતિથી કેસના નિકાલ લાવવા માટે પ્રોત્સાહન આપે છે। બંને પક્ષો તૈયાર હોય અને એમનો સંમતિ હોય તો બંને પક્ષોને સંતોષકારક થાય એ રીતે લોક અદાલતમાં તેમના કેસનો નિકાલ કરવામાં આવે છે। લોક અદાલત એ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે નાલસા દ્વારા સમયાંતરે રચવામાં આવે છે। લોક અદાલતે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એટલે કે નાલસા, જે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા પણ ઓળખવામાં આવે છે, જે નેશનલ લેવલે કામ કરે છે, જ્યારે GLSA એટલે કે ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટી, જે ગુજરાત લેવલે કામ કરે છે। લોક અદાલતના માળખામાં સામાજિક કાર્યકર્તાઓ, વકીલો, શિક્ષકો, રિટાયર્ડ જ્યુડિશિયલ ઓફિસરો અને સ્વયંસેવકોનો સમાવેશ થાય છે। એટલે કે લોક અદાલતમાં જે સામાજિક કાર્યકર્તાઓ હોય, વકીલો, શિક્ષકો, રિટાયર્ડ જજો, સ્વયંસેવકોનો સમાવેશ થાય છે, જે પોતાની જાતે જોડે રહીને સમાધાનકારી પ્રોસિજરમાં પોતાનો ભાગ ભજવે છે। જે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જજના મદદ કરતા હોય છે, એટલે કે તે જે પણ અદાલતમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય તેમને મદદરૂપ થઈને કેસોના નિકાલમાં મદદ કરે છે। લોક અદાલતમાં કરવામાં આવતા સમાધાન કાયમી અને બંધન કરતા હોતા નથી, એટલે કે લોક અદાલતમાં કોઈ પણ કેસનો નિકાલ કરવામાં આવે એ કાયમી અને બંધન કરતા હોતો નથી। પક્ષકાર તેની ફરિયાદ ફરીથી દાખલ કરી શકે છે, એટલે કે બંને પક્ષમાંથી કોઈને સંતોષ ના હોય તો પોતાની ફરિયાદ ફરીથી દાખલ કરી શકે છે। મોટાભાગે વકીલો અમુક કારણસર લોક અદાલતમાં રસ ધરાવતા હોતા નથી, એટલે કે સમાધાન થઈ જાય તો વકીલને પોતાની નક્કી કરેલી ફી પણ મળતી નથી, એના કારણે વકીલો લોક અદાલતમાં રસ ધરાવતા નથી। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે। વિડીયોની PDF જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, લિંક પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો। વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।